जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ द स्कूल में तमारू हार्दिक स्वागत छे। आज आपणे लट लकार एटले के वर्तमान काल छे, वर्तमान कालना धातु रूपों छे ए आपणे शीख्या, पण ए धातु रूपोने आपणे एग्जाम लक्षी कई रीते पूछाय एमनी वात करवाना छे। एटले के स्वाध्यायनी वात करीशुं के केवी रीते सूचना होय छे ने ए सूचना अनुसार आपणे कई रीते लट लकारना धातु रूपोनो उपयोग करी अने जवाब आपवानो થાય। તો વિદ્યાર્થી મિત્રો, લટ લકારમાં આપણે પરસ્મી પદ અને આત્મની પદ બંનેના જે ધાતુના મૂળ પ્રત્યયો છે, ધાતુના મૂળ પ્રત્યયોને પહેલા ગણ, ચોથા ગણ, છઠ્ઠા ગણ અને દસમા ગણના ધાતુ સમૂહો સાથે લગાડી અને મૂળ ધાતુમાંથી ધાતુ રૂપો બનાવતા શીખી ગયા છે। તો આ ધાતુ રૂપો જે બનાવેલા શીખ્યા છે એ ધાતુ રૂપોને જ્યારે આપણે પરીક્ષાલક્ષી કોઈ સૂચનાઓ હોય તો એ સૂચનાઓને જો બરાબર સમજાનું હોઈએ તો આપણને જવાબ આવડતો હોવા છતાં આપણે જવાબ પૂર્ણ કરી શકતા નથી, કેમ કે આપણને મૂળ પ્રત્યયો ખબર છે, પણ મૂળ પ્રત્યયો ને આધારે કયા સર્વનામમાં કેવી રીતે એનો ઉપયોગ થાય એ પણ આપણે જાણવું જરૂરી છે। તો આજે આપણે લટ લકારના સ્વાધ્યાય વિશે વાત કરીશું। તો જે લટ લકારના જે કાંઈ ધાતુ રૂપો છે એને અલગ અલગ રીતે જુદી જુદી સૂચનાઓ દ્વારા પૂછાય છે। તો અહીંયા પહેલી સૂચના હોય છે સમુચિતેન ક્રિયાપદેન રિક્ત સ્થાનામ સ્થાનામ પૂર્તિ કરણ્યા, એટલે કે અહીંયા ઉચ્ચ જે રિક્ત સ્થાન આપેલું છે એટલે કે જે ખાલી જગ્યા આપેલી છે, ખાલી જગ્યામાં કૌંસમાં આપેલા યોગ્ય શબ્દને પસંદ કરી અને ધાતુ રૂપથી પૂર્ણ કરવાનું છે। તો પહેલો પ્રશ્ન છે દેવગણાહ મેઘામ, હવે દેવગણાહ મેઘામ એટલે દેવગણો એટલે દેવોનો સમૂહ, હવે સમૂહ હોય તો વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે કે અહીંયા દેવો છે એટલે જે હાજર નથી એવા વ્યક્તિની વાત છે, એટલે સ્વાભાવિક રીતે આપણે અન્ય પુરુષના રૂપો લેવાના થાય। એ પછી અહીંયા દેવગણાના એટલે સમૂહ આપ્યો છે એટલે બે કરતાં વધારે વ્યક્તિની વાત થાય છે એટલે બહુવચન થાય છે। તો અહીંયા આપણે જોઈશું કે અન્ય પુરુષ બહુવચન કયું છે, તો વિકલ્પમાં જોઈએ તો યચ્છતિ, યચ્છતઃ અને યચ્છતે। તો અંતિ પ્રત્યય બહુવચન છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા રિક્ત સ્થાન થાય છે યચ્છતે। એ પછી વયમ અગ્નિ, વયમ વયમ કીધું છે એટલે આપણે સ્વાભાવિક રીતે વયમ એટલે એમ ગુજરાતી થાય છે અમે, તો અમે એટલે વ્યક્તિ પોતે સાથે રહીને વાત કરે છે એટલે ઉત્તમ પુરુષ બહુવચન થાય છે। તો વિદ્યાર્થી મિત્રો આપણને સ્વાભાવિક ખ્યાલ હોવો જોઈએ કે મહ મૂળ પ્રત્યય છે એ ઉત્તમ પુરુષ બહુવચનનો છે। તો અહીંયા પૂજ્યા મહ જે શબ્દ છે એ પૂજ્યા મહ એટલે દસમા ગણની આ ધાતુ છે દસમા, તો એ પૂજ્યા મહ એમનો સાચો જવાબ થાય। એ પછી અધિશહ પાઠશાલામ, હવે અધિશહ એટલે અધિશ જાય છે એવો અર્થ આપણે કરવાનો છે, ગચ્છ ધાતુ લીધી છે તો ગચ્છ એટલે જાય છે, છે એવો અર્થ થાય છે એટલે સ્વાભાવિક રીતે અન્ય પુરુષ જ છે। હવે અધિશ છે એ એક વ્યક્તિનું નામ છે, પાછળ વિસર્ગ છે એટલે સ્વાભાવિક એક જ વચન છે, તો અહીં આપણે તી પ્રત્યય શોધવાનો થાય એટલે ગચ્છ તી એનો સાચો જવાબ થાય। પછી ચોથા પ્રશ્નમાં જઈએ તો હે છાત્ર યુયમ મંત્રાન, હવે લિખ ધાતુ સાથે લેવાનું છે, તો હે છાત્રા, હે છાત્રા સંબોધન છે, હે હવે છાત્રા એટલે વિદ્યાર્થીઓ થાય છે, યુયમ એટલે તમે છે એટલે અહીંયા તમે એટલે મધ્યમ પુરુષ, સ્વાભાવિક અહીંયા યુયમ શબ્દ આપી જ દીધો છે તો આપણને ખબર હોવી જોઈએ કે મધ્યમ પુરુષ એટલે કે સામેવાળા વ્યક્તિની વાત થાય છે, એટલે તમે એવો અર્થ કીધો છે, છાત્રા એટલે બહુવચન છે તો અહીંયા આપણે મધ્યમ પુરુષ બહુવચન જ લેવાનું થાય। તો લિખ ધાતુ સાથે થ શબ્દ આપેલો છે તો લિખ થ, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વિસર્ગ આપેલો છે એટલે દ્વિવચન, હવે પછી પાંચમું છે એ સામગાન, હવે સામગાન તો અહીંયા સામગાન મંત્રનું ગાન કરે છે પણ કોણ ગાય છે, હું ગાઉં છું, તું ગા છો એવી કોઈ ચોખવટ કરેલી નથી એટલે એ અન્ય પુરુષની જ ખાલી જગ્યા બને છે એટલે અન્ય પુરુષ, બહુવચન છે સામગાન મંત્રો છે કે એક કે બે મંત્ર નથી, મંત્રોનો સમૂહ છે એટલે અહીંયા આપણે બહુવચન ગાયંતિ એવો અર્થ લઈશું। હવે બીજી સૂચના એ રીતની હોય છે કે સૂચના અનુસારમ શબ્દમ ચુનત, એટલે આપણને કોઈ સૂચના આપી હોય ને એ સૂચના અનુસાર આપણે શબ્દ શોધવાનો હોય, તો અહીંયા હસ ધાતુ છે, હસ અન્ય પુરુષ દ્વિવચન શોધવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો આ તો બહુ સહેલું છે કે તમને મૂળ પ્રત્યય જો ખબર હોય તો તમે આસાનીથી આને શોધી શકો છો, હસ ધાતુ છે અન્ય પુરુષ દ્વિવચન, અન્ય પુરુષનું દ્વિવચન છે એટલે આપણને શું થાય, તી તહ ને અંતિ, તો તહ શબ્દ છે એ તહ શબ્દવાળો કયો રૂપ છે, તો અહીંયા હસ તહ છે, તો એ આપણો સાચો જવાબ થયો।
અહીંયા આપેલું છે ચલ મધ્યમ પુરુષો બહુવચન. હવે મધ્યમ પુરુષ બહુવચન કીધેલું છે તો મધ્યમ પુરુષ બહુવચનનો થ વિસર્ગ થ છે, વિસર્ગ સાથેનો મૂળ પ્રત્યય છે. તો અહીંયા આપણને થ અને થ બંને આપ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવાનું છે કે થ છે એ બહુવચન છે અને થ છે એ મધ્યમ પુરુષનું દ્વિવચન છે. તો અહીંયા આપણે સાચો જવાબ થશે થ, કેમ કે થ છે એ વિસર્ગવાળો દ્વિવચન છે. એ પછી અન્ય પુરુષ, અહીંયા ત્રીજાની વાત કરીએ તો ખેલ છે. ખેલ ધાતુને ઉત્તમ પુરુષ બહુવચન શોધવાનું કીધું. ઉત્તમ પુરુષ બહુવચનનો મૂળ પ્રત્યય મહ છે, તો અહીંયા ખેલા મહ. એ પછી ચોથામાં ખાદ છે. ખાદમાં અન્ય પુરુષ બહુવચન કીધું. અન્ય પુરુષ બહુવચનનો મૂળ પ્રત્યય અંતિ છે, તો અહીંયા આપણે ખાદંતિ જે શબ્દ છે ધાતુરૂપ છે એ સાચો જવાબ થશે. પા છે. પાને જ્યારે પણ કોઈ કાળ ઉભયપદી જે ધાતુઓ છે એટલે કે અનિયમિત ધાતુઓ છે એમને કાળ પ્રત્યય લાગે ત્યારે પીબ થઈ જાય છે. એમાં ઉત્તમ પુરુષ એકવચન શોધવાનું કીધું છે, તો ઉત્તમ પુરુષ એકવચનનો મૂળ પ્રત્યય મી છે, તો અહીંયા પીબા મી જે ધાતુરૂપ છે એ સાચો જવાબ થાય. એ પછી છઠ્ઠો પ્રશ્નની વાત કરીએ તો ગમ. ગમ પણ ઉભયપદી ધાતુ છે એટલે એમને ગચ્છ થાય છે. અને અહીંયા મધ્યમ પુરુષ દ્વિવચનનું કીધું છે, તો મધ્યમ પુરુષ દ્વિવચન એટલે ગચ્છ થ. જો અહીંયા આપણને મધ્યમ પુરુષ દ્વિવચન કીધું છે એટલે ગચ્છ થ, અને અહીંયા આપણને મધ્યમ પુરુષ બહુવચન કીધું છે એટલે ચલ થ. અહીંયા વિસર્ગ આવશે નહીં, જ્યારે છઠ્ઠી ખાલી જગ્યામાં વિસર્ગવાળો થ આવશે. એ પછીની આપણને ત્રીજી સૂચનાની વાત કરીએ તો યોગ્ય રૂપમ ચુનત. હવે આપણને જે સર્વનામ આપેલા હોય, સર્વનામની ખાલી જગ્યા પૂછેલી હોય છે ને, એમાં આપણને ધાતુ રૂપો આપેલા હોય છે, તો આપણે એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે ઉત્તમ પુરુષના સર્વનામ કયા છે, મધ્યમ પુરુષના કયા છે અને અન્ય પુરુષના. આપણે પહેલા જ વિડીયોમાં આ સર્વનામ ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષની વાત કરેલી હતી, તો ફરીવાર એને આપણે આજે દોરાવીએ. તો અહીંયા પશ્ચામી છે. પશ્ચામી એટલે જોઉં છું, તો હું જોઉં છું એવો જ એનો અર્થ થાય, તો એના માટે સર્વનામ આવશે અહ. એ પછી અહીંયા તિષ્ઠાવહ. અહીંયા અમે બે જોઈએ છીએ, ઊભા છીએ એવો અર્થ થાય, બેની વાત થાય છે એટલે આવામ. અમે બે છીએ, આવામનું ગુજરાતી થાય છે અમે બે છીએ. હવે અહમ ગૃહમ. અહમ ગૃહમ એટલે સ્વાભાવિક છે કે અહમ શબ્દ આવ્યો હોય તો મી વાળો જ ક્રિયાપદ આવે છે એટલે ગચ્છા મી. એ પછી નશ્યતિ, નાશ પામ. તી છે, તો અન્ય પુરુષ એક વચનનો પ્રત્યય છે, તો સ્વાભાવિક અહીંયા તું એટલે મધ્યમ પુરુષ થાય. અને કમ એટલે એ પ્રશ્નાર્થ વાક્ય થાય, તો અહીંયા સહ છે એટલે તેનો નાશ થાય છે એવો અર્થ થાય, એટલે એનો જવાબ થશે સહ. સહ એટલે તે જે પુલ્લિંગ માટે વપરાય છે. એ પછી અહીંયા વયમ શબ્દ આપેલો છે એટલે સ્વાભાવિક અમે છીએ, એટલે એનો ઉત્તમ પુરુષ બહુવચન જ રૂપ એની સાથે આવે. જ્યારે પણ વયમ હોય ત્યારે ઉત્તમ પુરુષ બહુવચન જ એની સાથે હોય, અહમ હોય ત્યારે ઉત્તમ પુરુષ એક વચન જ એમની સાથે હોય, આવામ હોય એટલે ઉત્તમ પુરુષ દ્વિવચન એની સાથે હોય. આ રીતે વિદ્યાર્થી મિત્રો સર્વનામ સાથે પણ આપણને ધાતુ રૂપો મૂકવાનો પૂછી શકે છે. એ પછી આપણને એમ થાય કે આપણે આ લટ લકારના ધાતુ રૂપો આપણને બીજે ક્યાં ઉપયોગી થાય, તો વિદ્યાર્થી મિત્રો એ છે આપણું ભાષાંતર. ગુજરાત સંસ્કૃતનો ગુજરાતી અર્થ અથવા તો ગુજરાતીના સંસ્કૃત અર્થ કરવાનો થાય ત્યારે પણ આપણને કાળ પ્રત્યયો છે યોગ્ય રીતે મૂકતા આવડતા હોવા જોઈએ. તો અહીંયા આપણે ગુર્જર ભાષા અનુવાદ એટલે આપેલા જે કાંઈ સંસ્કૃત શબ્દો છે એનો ગુજરાતીમાં અર્થ કરવાનો છે. તો એની વાત કરીએ તો ભક્તાઃ સ્ત્રોતમ પઠંતી. હવે અંતિ પ્રત્યય છે એટલે આપણને ખબર છે કે એ બહુવચન જ હોય, તો અહીંયા ભક્તની પણ એનો અર્થ શું થશે, ભક્તો. સ્ત્રોતમ એટલે એક સ્ત્રોતની નહીં, ઘણા બધા સ્ત્રોતની વાત છે. પઠંતી એટલે વાંચે છે, તો ભક્તો સ્ત્રોત વાંચે છે. ખૂબ સરળતાથી ભાષાંતર થઈ શકે જો આપણને કાળ પ્રત્યયો સરળ સમજાયા હોય તો. એ પછી બીજાની વાત કરીએ તો છાત્રાઃ પત્રમ લિખતી. અહીંયા લિખતી તી છે એટલે આપણને ખબર છે કે અન્ય પુરુષ એક વચન છે, તો એનો ગુજરાતી છે અર્થ થાય છે, એટલે સામે હાજર નથી એવો અથવા દૂર છે એવા વ્યક્તિનો અર્થ થાય. તો છાત્રા એટલે અહીંયા વિદ્યાર્થી લેશું, વિદ્યાર્થીઓ લેશું નહીં, કેમ કે તી પ્રત્યય છે એટલે એક વચન થાય. તો અહીંયા
વિદ્યાર્થીની પત્ર લખે છે, પછી એનો પછીનો જોઈએ તો અહમ ગૃહમ ગચ્છામિ, તો મી છે એટલે છું એવો અર્થ થાય છે, અહમ એટલે હું, હું ઘરે જાઉં છું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે લટ લકારના પરસ્મીપદ અને આત્મનેપદના પ્રત્યયોને વારંવાર મનન કરજો અને ગુજરાતીનું સંસ્કૃત અથવા સંસ્કૃતનો ગુજરાતી અર્થ કરવાનો પ્રયત્ન કરજો. કેટલીક રિક્ત સ્થાનો છે, રિક્ત સ્થાનોની પૂર્તિ કરવાનો પ્રયત્ન કરજો. આ રીતે તમારો સ્વાધ્યાયલક્ષી અભ્યાસ વારંવાર અધ્યયન અધ્યાપન કરવું. આભાર.